पुरुषोत्तम भाई धनी जी वादा नहीं अमे निजामाबाद तेलंगाना हैदराबाद की बाजू में ओके मने चार वर्ष संभाळत न होतो अच्छा અને મશીન કેટલા વર્ષથી વાપરતા હતા મશીનને 9 મહિના થયા બરાબર બરાબર તકલીફ પડતી હતી હવે તમે અમારા અમદાવાદ સેન્ટર ઉપર આયા તમે અમારી 2 કલાકની સારવાર લીધી જેમાં અમે કોઈ ઓપરેશન નથી કર્યું કોઈ સર્જરી નથી કરી બરાબર તો એ પછી તમને કેવું લાગે છે ના ના બહુ સ્ટાર્ટિંગમાં તો અત્યારે તો બહુ ફરક લાગે છે હવે પાછળથી તમે દવા આપી અને તલમજાનો કોર્સ છે એના પછી રિઝલ્ટ શું આવે છે તમને કહું તમે આ અમારી જે ટ્રીટમેન્ટ છે જો પહેલું રિઝલ્ટ તમને સારું મળ્યું છે એટલે આગળ પણ વધારે બેનિફિટ મળવાનું જ છે તમને બરાબર અમારી ટ્રીટમેન્ટ એના વિશે તમારે 2 શબ્દો કહેવાના છે એટલે મને મારા કાનની તકલીફ હતી તો ત્યાં મેં નિઝામાબાદમાં ENTને બેને બતાવ્યું બરાબર તો એ લોકોને કહેવાનું એમ થયું કે તમારી નસ સુકાઈ ગઈ છે એના પછી હૈદરાબાદ ગયો હૈદરાબાદ પણ એકને બતાવ્યું તો એને કહ્યું કે તમારી નસ સુકાઈ ગઈ છે તો મેં એને કહ્યું તો નસને ડેવલપ કરવા માટે કંઈ ઓપરેશન થતું હોય તો ઓપરેશન કરો અને યા તો કોઈ દવાથી થતું હોય તો એવી દવા આપો જેનાથી મારી નસ ડેવલપ થાય તો એ લોકોનું કહેવાનું થયું કે આના માટે બીજો ઇલાજ કાંઈ ન હોય તમારે સાંભળવાનું મશીન બેસાડવું પડશે એટલે 3ના કહેવાથી મેં બેસાડ્યું પાછું 2 મહિના નીચે હું ગુજરાતી ન્યૂઝ જોઈ રહ્યો હતો એ ભુજમાં ન્યૂઝમાં નીચે પટ્ટીમાં તમારી એડવર્ટાઈઝ આવી અને એમાં તમે લખ્યું હતું કે કોઈ બી ઉંમરના માણસોને અમે આ વગર ઓપરેશન દૂર કરી અને વગર અમે ટ્રીટમેન્ટ કરી આપશું અને સાંભળવાની પૂરી તમને ગેરંટી આપી છે થઈ શકશે એટલે મને થયું કે આ મશીન એક તો સાચવું એને સંભાળવું અને દેખવામાં પણ આપણને એમ થાય કે કાંઈક શરીરની ખામી લાગે જો એ ખામી દૂર થઈ જતી હોય અને કરી આપતા હો તો આના જેવું એકે નથી કરીને મેં અમદાવાદ સુધી આવવાનું મન કર્યું છે અને હવે તમે કહો છો 3 મહિના પછી કદાચ તમને ડાઉટ હોય બતાવજો તો ડેફિનેટ 3 મહિના પછી આવીશ તમારી મુલાકાત લઈશ એ વગર મશીને આપણે બંને સામે બેસીને વાત કરી રહ્યા છીએ અને વગર મશીને તમે 20-25 ફૂટથી તમે સાંભળી રહ્યા છો હા છે તમે તો આને કેટલો ફરક કહી શકો નહીં બહુ કારણ કે હું નજીક ટેબલની સામે બેસતો તો નથી સંભળાતો તો લગભગ 40-25-30 ફૂટ દૂર જઈને તમે અવાજ કર્યો એ અવાજ સાંભળ્યો પણ મને એમ થાય છે કે આ કન્ટિન્યુ રહેશે કે કેમ તમે કહો છો પણ જ્યાં સુધી મને ત્યાં સુધી 3 મહિના સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી હું તો ન કહી શકું બાકી તમે જે કાનમાં મને દવા નાખી એ દવાનું મને એવું લાગ્યું કે આપણે ક્યારેક બાથરૂમનો કોઈ પાઇપ ચોકઅપ થઈ ગયો હોય તો એમાં નાખવાની પૂડી આવે પૂડી નાખીએ અને ઉપર આવે છે ખતખતે જેને ગુજરાતીમાં કહેવાય આપણે કોઈ પકાવતા નહીં અને એ વસ્તુ ગેસ ઉપર ખતખતતી હોય એવો મને અનુભવ થયો અને એના પછી એકદમ બહુ અંદર સાફ કાન એટલો સાફ કર્યો એવો મને મહેસૂસ થયો કાનની નસો ખુલી ગઈ તમારી હા ચલો ધન્યવાદ સાહેબ તમે અમારી નોન મેડિકલ ટ્રીટમેન્ટમાં ભાગ લીધો અને તમે અમારા ઉપર વિશ્વાસ કરીને અહીંયા સુધી આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો વેરી મચ